સુરતના વેડરોડ વિજયનગરમાં ત્રણ યુવકોએ જાહેરમાં એકને ચપ્પુના ઘા ઝીક્યા છે. સીસીટીવી જોઈ સૌ કોઈ ચોક્યા. રાજ્યમાં વિવિધ સરકારી કર્મચારીઓ અને સહકારી સંસ્થાઓ દ્વારા કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ સરકાર સામે આંદોલન કરી રહ્યા છે ત્યારે સુરત સિવિલના 900 જેટલા કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ પાછલા 2 દિવસથી હડતાળ પર બેઠા છે ત્યારે તેઓ સરકારને સામે વિવિધ માંગો મૂકી છે જેમાં પગાર વધારો, મેટર્નિટી લેવું, ઓવરટાઈમનો પગાર જેવી અલગ અલગ માંગણીઓ તેઓએ રજૂ કરી છે. ત્યારે આજે હડતાલના બીજા દિવસે સિવિલ હોસ્પિટલના આરએમઓએ વાતોઘાટો કરતા આવ્યા હતા, પરંતુ ચર્ચા દરમિયાન કોઈ નિવેડો ન આવતા હડતાલનું હજુ પણ યથાવત છે. કર્મચારીઓએ જણાવ્યું હતું કે આમાં વર્ષોથી સિવિલમાં સફાઈ કર્મચારી તરીકે ફરજ નિભાવી રહ્યા છીએ, પરંતુ અમારો પગાર હજુ સુધી વધારવામાં આવ્યો નથી. અમારી સાથે ડૉક્ટર અને નર્સ દ્વારા ગેરવર્તન ઉત્પન્ન કરવામાં આવે છે તેઓ કર્મચારીઓએ જણાવ્યું હતું કે જ્યાં સુધી માંગો સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આ હડતાલ યથાવત રહેશે. મારું નામ કલ્પના ચૌધરી છે. શું કામ કરો છો તમે? મેં આયા માસીમાં નોકરી કરું છું. મેં 24 વર્ષથી નોકરી કરું છું. અમારે આજે બીજા દિવસ હડતાલ પર થઈ ગયા. અમારી કઈ માંગ સ્વીકાર કરતા નથી. એ લોકો તમારી પગાર વધવા માટે માંગ છે. અમારી પગાર વધવા માટે માંગ છે. અમારી શિફ્ટ ડ્યુટી થવું જોઈએ. અમારે દિવાળીને કઈ બોનસ મળવું જોઈએ એના માટે માંગ છે સાહેબ. અમારી બસ રેમો સાહેબ એમ જ કહે છે તમારે 1-10 પગાર થઈ જાય. પગાર વધવાના અમારા હાથમાં નહીં છે. હવે અમે કોને પાસે કહેવા જવું? અમે કલેક્ટર કચેરીમાં આવેદન પત્ર આપેલું છે. પછી અમે હડતાલ પર બેલા છે. અમે જાતે નહીં બેલા હડતાલ પર. 500 માણસ છે. નાઇટમાં 300 માણસ છે. દિવસમાં 500 માણસ છે. કેટલા કલાક નોકરી કરો તમે? અમારી 12 કલાક નોકરી થઈ જાય. રોજ ઇવનિંગ આફ્ટર કરવા કહે અમને. તમારી માંગ પૂરી ના થાય તો આગળ શું કરશો? અમે બેહી રહ્યો ધરના પર. અમારી પગાર નહીં વધે તો અમે બેહી રહ્યો સાહેબ. અમે ડાયફર બી ચેન્જ કરો, અમે સંડા સાફ કરો. નહીં હમણો તો એટલી એટલી છોકરીઓ એ અમને નામ લઈને બોલ્યા કરે. એટલી એટલી સિસ્ટરો હોય તો અમારી કશે ઇજ્જત જ નથી કામ કરીને બી.